દરેક માતા પિતા એવા કેવી રીતે બની શકે જે આપે કહ્યું કે આપણા સ્વપ્નનું ભારત આવું હોઈ શકે, તો માતા પિતાની શું જવાબદારીઓ આ બાબતે હોઈ શકે? ખલીલ જીવરાજને આપણે વાંચ્યો જ નથી. બાળકો આપણા દ્વારા પેદા થયા છે પણ આપણે એના માલિક નથી. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન. અને જયારે ટ્રસ્ટી સંસ્થાનો માલિક બની જાય ને તો સંસ્થાની પથારી ફરી જાય. એક બાળકના આપણે ટ્રસ્ટી છીએ. આપણે એને મસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનું જે સમજ પડે. સાહેબ, બહુ સારા સ્પીકર્સ અને બહુ સારા લોકો સ્કૂલોમાં જ નથી ગયા. હું એવા બહુ બધા લોકોને ઓળખું છું કે જે જ્યારે સ્કૂલ નથી ગયા જીવનમાં સૌથી સફળ થયા છે. મારી દીકરી 9th સ્ટાન્ડર્ડમાં એમ કહેતી હતી કે મારે ભણવું નથી, મેં એને ઉઠાડી દીધી, સ્કૂલ ના મોકલી. અત્યારે એક લો કોલેજમાં પ્રિન્સિપાલ છે. સવાલ શું છે? તમારામાં આવડત અને હોશિયારી હશે ને તો ભણેલા તો ભાડે મળશે. આ સુરત શહેરમાં જેટલા કરોડપતિઓ અબજોપતિઓ છે, એકે ચાર ચોપડી ઉપર ભણેલા નથી. બતાવો મને ક્યાં એજ્યુકેશન સિસ્ટમ કામ આવે છે? કામ આવે છે એક માણસનું વ્યક્તિ ઘડતર થાય અને મા બાપને પોતાની પર ભરોસો હોવો જોઈએ. મારા મા બાપ બિલકુલ અભણ સાહેબ, અંગૂઠા છાપ. અને એમણે મને આ જીવનની જે વાતો શીખવાડી છે એ ક્યારે ભણ્યા નથી. મને તમે પૂછ્યું કે હું શું ભણ્યો છું? કોઈ તમારું એજ્યુકેશન માયને રાખતું નથી. સાહેબ, યાદ રાખજો, જે છોકરાઓને આપણે ડોક્ટર, એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવાના ગાડા કર્યા છે ને, એ ડોક્ટરો ગલીએ ગલીએ ફરતા છે કે ખાંસી ઉધરસ દવા લઈ લો, આવા દિવસો આવવાના છે. અત્યારે સારામાં સારા પ્લમ્બરની જરૂર છે, સારામાં સારા ઇલેક્ટ્રિશિયનની જરૂર છે, સારામાં સારા ડ્રાઈવરોની જરૂર છે, સારામાં સારા બોડીગાર્ડ્સની જરૂર છે. કેટલા બધા સેગમેન્ટ એવા પડ્યા છે કે જેમાં માણસો જ નથી, એનું કોઈ કામ થતું નથી. એટલે મા બાપ એ સમજી જશે કે મારા બાળક શા માટે 10મું 12મું એફવાય એસવાય ટીવાય. હું અહીંયા વચ્ચે એક નાનકડી વાત કરી દઉં. હું ગુજરાતમાં એક એવી યુનિવર્સિટી બનાવવાનો છું કે જ્યાં આગળ 3 ટ્રાયલવાળાને પહેલા એડમિશન, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, પછી 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. ઉપરવાળા જોઈતા જ નથી. સાહેબ, તમને ખબર છે સૌથી મોટી મલાઈ છે ને અહીંયા પડેલી હોય. એના માટે કોઈ કામ થતું નથી. અને મારી ટેગલાઈન હશે કે મારી સ્કૂલ કોલેજમાંથી નીકળેલો છોકરો એક પણ નોકરી નહીં કરે, એ સ્વનિર્ભર થશે, પોતાના પૈસા પોતાના જાતે કમાતે ને પૈસાને લાત મારીને પૈસા પેદા કરશે. એ લાઈનમાં નહીં ઉભો રહે પણ એ જ્યાં ઉભો હશે ને ત્યાંથી લાઈન શરૂ કરશે. આવા વિલ પાવરવાળા લોકો પેદા કરવાની જરૂર છે અને ત્યારે બધાનો વિકાસ થશે. તો ખાસ માતા પિતાની વાત આપણે કરીએ કે માતા પિતા કઈ રીતે બાળકને નાનપણથી જેવા કયા સંસ્કારોથી મળી રાખે. પેલા હાલરડા હતા, દાદા દાદી હતા, ઘણું બધું પરિવર્તનો આવી ગયા છે, સંયુક્ત કુટુંબ નથી રહ્યા. તો આવા સમયે બાળકોનો ઉછેર જે વાતાવરણમાં હકીકતે થતો તો એ વાતાવરણથી બાળક ઘણું જુદું થઈ ગયું છે. અને ઘણા ઘરોમાં તો એવી હાલત હોય છે કે હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય છે, એટલે બાળક તો આયાના ભરોસે રહેતું હોય છે. તો આવા સમયે એક માતા પિતા કઈ રીતે બાળકનો ઉછેર કરે એ જરૂરી છે. એક નાનકડી વાત કહું. એક મંદિરમાં મારી બા અને 3-4 સ્ત્રીઓ બેઠી હતી ને એક બહુ મોટા વ્યક્તિ આવીને એક બહેનને પૂછ્યું કે તમે શું કરો? તે બહેને એમ કહ્યું કે હું હાઉસ વાઇફ છું. બીજી બહેનને પૂછ્યું કે તમે શું કરો? કે હું બિઝનેસ કરું છું. ત્રીજી બાઈને પૂછ્યું કે તમે શું કરો? તો એણે કીધું કે હું જોબ કરું છું. મારી બાને જ્યારે પૂછ્યું કે તમે શું કરો છો ત્યારે મારી બાએ જવાબ આપ્યો કે હું માં છું. જ્યારે દરેક સ્ત્રી એક માં બની જશે ને સાહેબ, આ સ્કૂલો બંધ કરી દેવાની જરૂર જ નથી. કોઈ સ્કૂલોની એટલું ઘડતર થઈ શકે એમ છે. પણ આખી દોડ, પહેલા નંબર આવવાની દોડ, સતત ટકી રહેવાની દોડ, તાણ, ઓલવેઝ ટોપ પર જવાની વાત, સતત હરીફાઈ, આ કરીને આપણે માણસને પાગલ કરી નાખ્યો છે. બધું જલ્દી જોઈએ, મેગી 2 મિનિટ જોઈએ છે બધાને. બધું બાળક 9 મહિને 7 મહિને જોઈએ છે. 10મું ને 12મું ભેગું થઈ જાય તો સૌથી સારું. આ જે સ્પીડ પકડી છે, એવા સમયે હું જે વાત કરું છું જે આપણી ગીતા, કુરાન અને બાઇબલમાં કહ્યું છે. વિવેકાનંદે કહ્યું હતું કે આપણા સંસ્કારો અને સંસ્કૃતિની જે વાત હતી એ અભ્યાસક્રમમાં લાવો. તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠો ઊભી કરવી પડશે. આજે આપણે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજમાં જઈએ તે બંધ કરી અને આપણી જે મૂળ ભારતીય સંસ્કૃતિ હતી એ જો ઘરે ઘરમાં, હું માનું છું ઘણા બધા ગુરુકુળો, ઘણા બધા સંપ્રદાયો આ કામ કરી રહ્યા છે અને એને એપ્રિશિએટ કરવું જોઈએ, એમાં કોઈ વાંધો નહીં. પણ માણસ પોતાના હૃદય સાથે જોડાયેલો રહે એવું એજ્યુકેશન મા બાપથી શરૂ થઈ શકે અને સ્કૂલોમાં એને પ્રોત્સાહન આપવામાં આવે તો દરેક બાળક જમીન પર રહેશે, મસ્ત જીવશે. બધા એમ જ સમજશે કે હું જ્યાં છું ત્યાં ટોપ પર છું. પણ તકલીફ શું છે? આપણે કહીએ કે પહેલો નંબર લાવો, એટલે બધાને પહેલો નંબર ના આવે. પણ જે નંબર આવે ત્યાં પણ એ પહેલા નંબર જેવું જીવી શકે એવું તો થઈ શકે એવું છે. આ અહોભાવ પેદા થાય એવું એજ્યુકેશન લાવવા, એવા શિક્ષકો પેદા કરવા. તમે જુઓ સાહેબ, એક ચાણક્ય એક સાવ સડક છાપ માણસને રાજા બનાવી દીધો. એક શિક્ષક શું કામ કરી શકે? મા બાપ, આ એડિસન જે વૈજ્ઞાનિક થઈ ગયો અને સ્કૂલમાંથી કાઢી મૂક્યો તો એક ચિઠ્ઠી લઈને અને ઘરે આવીને એને ચિઠ્ઠી આપી તેની માએ એમ કહ્યું કે આમાં એવું લખ્યું છે. એની મા રડવા મારી. તો કે શું લખ્યું છે? તો કે એમાં એવું લખ્યું છે કે તું આ સ્કૂલનો સૌથી હોશિયાર છોકરો છે અને અમારી સ્કૂલ તને ભણાઈ શકે એમ નથી. સાહેબ, આપને નવાઈ લાગશે, જ્યારે એ માણસ મોટો થયો, એડિસન વૈજ્ઞાનિક બન્યો જેને બલ્બની શોધ કરી અને એની મા ગુજરી ગઈ અને એને જ્યારે જોયું એ તિજોરીમાંથી કાગળ, તો એમાં શું લખ્યું હતું કે તું એક નંબર, આ તમારો છોકરો એક નંબરનો ડબ્બો છે અને અમારી સ્કૂલ એને ભણાઈ શકે એમ નથી. આ એક સ્કૂલનું સર્ટિફિકેટ હતું અને એડિસન એની માનું સર્ટિફિકેટ હતું. મૂળ વાત શું છે કે એક બાળક અનંત સંભાવનાઓ લઈને આવે છે
એ કામ ઘરમાંથી જ શરૂ થશે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું એજ્યુકેશન આપવું પડશે. અભ્યાસક્રમમાં આપણા તમામ ધર્મગ્રંથોની સારી વાતો લાવવી પડશે. અને ગણિત વિજ્ઞાન ભૂગોળ, આ અંગ્રેજો બહુ હોશિયાર હતા સર, 5 વિષય દાખલ કરીને ગયા, ગણિત વિજ્ઞાન ભૂગોળ ઢેકડું પૂછડું, એટલે બીજું વિકાસ થાય જ નહીં. ધડ મૂળમાંથી પરિવર્તન કરવાની જરૂર છે, બીજી કઈ બહુ લાંબી વાત નથી સર.